મને યાદ છે કે 1960માં એક પિક્ચર આવેલું હતું, દિલ અપના પ્રીત પરાઈ, અને ત્યારે થોડોક હવાયન મ્યુઝિકનો દોર હતો. અને એ દરમિયાન એક કૃતિ હતી, અજીબ દાસ્તાં હૈ યે. એ આખી જે થીમ હતી એ હવાઈયન મ્યુઝિક ઉપર હતી. એટલે લોકોને અત્યારે પ્રોડ્યુસરને અને ડાયરેક્ટર્સને થોડુંક એવું હતું કે ભાઈ હવાઈયન થીમના મ્યુઝિક એ એક રીતે જોવા જાવ તો ઇન્ડિયામાં પહેલી વખત યુઝ થશે, અને શું આપણા જે ગાયકો છે એને એ પકડી શકશે, અને જો પકડી શકે તો શું શ્રોતાઓને એ ગમશે કે નહીં. લતા દીદીએ ત્યારે હવાઈયન મ્યુઝિક સ્ટડી કર્યું, અને પછી આ તર્જ ઉપર જે ગીત પ્રોડ્યુસ કરવામાં આવ્યું એ આજે પણ તમે સાંભળો તો તમે એકદમ રિલેક્સ થઈ જાઓ, અને એવરગ્રીન સોંગ બની એવરગ્રીન ગયું. સોંગ, તમે એ સોંગ જોડે કનેક્ટ થઈ શકો અને સોંગ જોડે તલ્લીન થઈ જાઓ. એટલે કોઈ પણ કૃતિને પકડવી, એનો અભ્યાસ કરવો અને પછી એને શ્રાવકો સમક્ષ રજૂ કરવી, એ લતા દીદીને હેટ્સ ઓફ છે. આવી આવી ટાઈમલેસ કૃતિઓ શ્રાવકો માટે લાવવા માટે આપણે હંમેશા એમના ઋણી રહીશું. બિલકુલ. કોઈ પણ એક કોઈ રસપ્રદ કિસ્સો આપને કોઈ યાદ આવતો હોય તો લતાજીનો. શ્રી, મારું નાનપણથી મને એક સપનું હતું કે હું લતા દીદીને ક્યારેક મળીશ, પરંતુ એ સપનું તો અધૂરું જ રહ્યું. પરંતુ એ સપનામાં એક વસ્તુ એવું કહી શકાય કે મને એમના સ્ટુડિયોમાં ગાવાનો મોકો મળ્યો. લતા મંગેશકરનો જે સ્ટુડિયો જે છે મુંબઈમાં, ત્યાં હું 3 થી 4 વર્ષ પહેલા એક ગીતને ડબ કરવા માટે, ગીત ગાવા માટે ગયો હતો એક ફિલ્મનું. અને લતાજી ત્યાં બેસીને કમ્પોઝ કરતા, લતાજી ત્યાં બેસીને સંગીતકારો સાથે વાતો કરતા, લતાજી જે માઇક્રોફોનમાં ગાતા હતા એ જ જગ્યાએ મને ગાવાનો મોકો મળ્યો. એટલે મને એમ થયું કે હું મંદિરમાં આવ્યો છું, લતા દીદીના મંદિરમાં આવ્યો છું, અને મને અનુભૂતિ એવી થાય છે કે લતા દીદી આજુબાજુ છે. અને એટલો અદ્ભુત માહોલ, અને ગીત મને ગાવાનો ત્યાં મોકો મળ્યો એટલે મને થયું કે મારું જે સપનું જે છે એ કદાચ એમને મળવાનું અધૂરું રહ્યું છે. પરંતુ ત્યાં જઈને આવ્યો એટલે મને એમ થાય કે હું મંદિરમાં જઈને આવ્યો અને હું દર્શન કરીને આવ્યો, અને અનુભૂતિ મને એમના સ્ટુડિયોમાં થતી હતી. અને મારા માટે સૌથી યાદગાર પ્રસંગ છે મારી લાઈફનો કે મને એમના સ્ટુડિયોમાં જ્યાં એમણે ગાતા હોય છે ત્યાં મને ગાવાનો મોકો મળ્યો. બિલકુલ. ગાર્ગીબેન, આપને કોઈ આવો રસપ્રદ કિસ્સો યાદ આવતો હોય તો? કિસ્સો તો નહીં, પણ ગીતો ઘણા બધા એમના યાદ આવે છે. એમનું ગાયેલું અદ્ભુત એક હરીન્દ્ર દવેનું ગીત જે દિલીપ ધોળકિયાએ કમ્પોઝ કરેલું, અને એ એક કિસ્સો મને થોડો ઘણો યાદ છે કે દિલીપ ધોળકિયાએ એમને શીખવ્યું જ્યારે એક રજકણ સુરજ થવાને સમયે, ત્યારે લતાજીએ એ સાંભળ્યું તો જ્યારે રેકોર્ડિંગ કરવાનું હતું ને ત્યારે ફરી એકવાર દિલીપ કાકાને કીધું કે હજુ મને વધારે આને બાય હાર્ટ કરવું છે, વધારે મઠારવું છે, બહુ સરસ સ્વરાંકન છે, અને વધારે એને સમય આપીને પછી ગાયું. એ હું ખાલી બે લાઇન કોશિશ કરું છું. વિજયભાઈ, અત્યારે વાત કરીએ કે લતાજીના જેવા જ આ સમાચાર આપણે સાંભળ્યા કે આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે સરકારે પણ 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ખરેખરમાં તેઓ આ જે તેમના માનમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, ખરેખર તે તેમના હકદાર છે. ચોક્કસથી, લતાજી કોવિડ પછીના કોમ્પ્લિકેશન્સથી જૂજી રહ્યા હતા, અને આજે સવારે મલ્ટિપલ ઓર્ગન ફેલિયરને લીધે એમણે એમનો નશ્વર દેહ ત્યાગ કર્યો. અને આવી મહાન સંગીત વિભૂતિ જ્યારે આપણી વચ્ચે ન રહે ત્યારે એની યાદગીરીમાં 2 દિવસનો શોક આપવો એક જાતની શ્રદ્ધાંજલિ છે. પણ સાથે સાથે હું સરકારને વિનંતી કરીશ કે એમની પાછળ સંગીત ક્ષેત્રમાં એમના જેવી બીજી પ્રતિભાઓ ઉભરીને આવે તે માટેના કંઈક પ્રયાસો કરવામાં આવે, ને એમના નામે કોઈ એકેડમી કે પછી કોઈ સંગીત માટેની સ્કોલરશિપની ઘોષણા કરવામાં આવે, જેથી કરીને ભારતના સંગીત ક્ષેત્રને પ્રતિભાવો મળી શકે. એમની પૂર્તિ તો ક્યારેય નહીં થઈ શકે,
પણ એમના નામે જો કોઈ સિંગર શીખીને આવશે તો એ એમના માટેનો એક ફિટિંગ ટ્રિબ્યુટ કહેવાશે. બિલકુલ પ્રકાશભાઈ, એ રીતે લતાજી સિંગિંગના જે બીતા જ બાદશાહ કહી શકાય, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમના બ્લડમાં જ આ સંગીત હતું, કારણ કે તેમના પિતા પણ શાસ્ત્રીય ગાયક હતા અને સાથે જ અભિનેતા પણ હતા, એટલે એ અંગે શું કહેશો? ચોક્કસથી, એમના પિતાજી દ્વારા એમને સંગીત ઘરથીમાં મળ્યું હતું. તમે જુઓ, આશા ભોસલે એમના બેન, હૃદયનાથ મંગેશકર એ પણ એક સારા એવા સંગીતકાર છે, એટલે આખા કુટુંબમાં સંગીત પ્રવર્તમાન હતું. એ અને સંગીત એક સાધના કહેવામાં આવે છે, એ આપણે ઘણી વખત ચોપડીઓમાં વાંચેલું છે, પણ આમનું જીવન જોતાં, લતાજીનું જીવન જોતાં આપણને ફળીભૂત થાય કે ના, ખરેખર સંગીત એક સાધના છે. બાકી તો તમે જુઓ, એમણે જ્યારે શરૂઆત કરી હતી એમની કારકિર્દીની, ત્યારે શંકર જયકિશન, કલ્યાણજી આનંદજી એ બધા જે સંગીતકારો હતા એ ઓર્કેસ્ટ્રા લઈને સંગીત બનાવતા હતા. અને જ્યારે છેલ્લે તેમણે એ આર રહેમાન જોડે કામ કર્યું, જેમને મોઝાર્ટ કહેવામાં આવે છે, ઇન્ડિયાના મોઝાર્ટ, અને તેઓ મોટે ભાગે સિન્થેસાઇઝર ઉપર ત્યારે શરૂઆતમાં એમણે કામ શરૂ કર્યું હતું, એના ઉપર કામ કરતા હતા. અને એમણે જે કૃતિઓ આપી હતી એ એમની જોડે પણ, જો જીયા જલે જ્યાં જલે, નેનો તલે આગ, રાતભર ધુઆં જલે, એ ગીત એટલું સરસ હતું. અને તમને ત્યારે એ જો પિક્ચર, એ ગીતને વિઝ્યુઅલાઇઝ કરો, પ્રીતિ ઝિંટા માટે એ ગાવામાં આવેલું હતું, અને પ્રીતિ ઝિંટાનું કિરદાર અને શાહરૂખ ખાનના કિરદાર વચ્ચે એ પ્રેમની આંખ મિચોલી થઈ રહી હોય છે, અને શાહરૂખ ખાનનું કિરદાર મનીષા કોઈરાલાના કિરદારની પાછળ પ્રેમમાં વ્યસ્ત હોય છે, તો એ પ્રેમની વેદના અને પ્રેમની લાગણી જેવી રીતે એમણે પડદા ઉપર ઉતારેલી એમના સ્વર દ્વારા, એ અદ્ભુત હતી. આવી તો કેટલી કૃતિઓ તેમણે પડદા ઉપર ઉતારેલી છે, અને સંગીત પ્રેમીઓને એમના અલગ અલગ લાગણીસભર કૃતિઓમાં રસ તરબોળ કરી દીધા છે. બિલકુલ. અલ્લા તેરો નામ ઈશ્વર, એમના એમને યાદ કરીએ, એમને જે રીતે સંગીતમાં આખું જીવન આપ્યું છે, તો એવું થાય છે કે સદીઓમાં કોઈ એક જીવ આવો જન્મે છે કે જે અલગ જ હોય છે, જે અલગ જ હોય છે આપણા દેશ માટે, આપણા ભારત દેશ માટે. બહુ જ સારી વાત છે કે આપણા ભારત દેશમાં લતાજીએ જન્મ લીધેલો, અને આપણે સૌ એના સાક્ષી છીએ, આપણે એને સાંભળ્યા છીએ, એટલે આપણે સૌ ખૂબ નસીબદાર છીએ કે આપણા દેશમાં આવા જીવે જન્મ લીધેલો છે. જી વિજયભાઈ, જે રીતે ભારતે આજે સુર સામ્રાજ્ય ખોવ્યા છે, કેવી લાગણી અનુભવો છો આપ? ખૂબ જ દુઃખની લાગણી અને ગ્લાની અનુભવી રહ્યા છીએ બધા જ સંગીત પ્રેમીઓ, કારણ કે લતા દીદીનું જે સંગીત ક્ષેત્રમાં ભારતમાં યોગદાન છે એ અસ્મરણીય છે, અને એ એટલું વિશાળ અને બહોળું છે કે જેને આંબવું એ સુરત સામે દીવો ધરવા સમાન છે. તમે જુઓ, એમની એમનું સંગીત પ્રત્યેનું યોગદાન ચાલુ થયું 1940થી, અને છેલ્લે તેઓ 2020ના દાયકા સુધી પણ સંગીતમાં એટલા જ સક્રિય રહ્યા હતા. એટલે આટલા મોટા વિશાળ સમય પટલ ઉપર એમણે જે સંગીતમાં યોગદાન આપ્યું છે, અને દરેક જગ્યાએ દરેક દાયકાના એમના એક એક ગીતો એટલા પ્રખ્યાત છે અને એટલા જ તમને હૃદય જોડે કનેક્ટ કરવાવાળા છે કે તમે એવું વિચારી જ ન શકો કે એક એવી વ્યક્તિ જે સમયના આટલા વિશાળ સમય પટલ ઉપર 70 વર્ષના દાયકામાં કન્ટેમ્પરરી સંગીત પીરસતી જ ગઈ, અને બધું જ સંગીત તમને તમારા હૃદય જોડે કનેક્ટ થતું ગયું અને લોકોને એટલું લુભાવતું ગયું. એટલે હું એમ કહીશ કે એક એક કાળખંડ જે છે એ એ આ મહાન વ્યક્તિના દેહ વિલીન સાથે સમાપ્ત થયો છે. બિલકુલ અરવિંદભાઈ, લતાજીનો એક વિશેષ નાતો ગુજરાત સાથે પણ રહ્યો છે, તેમના માતા ગુજરાતી હતા. હા, એમના માતા સેવંતીજી બોમ્બે પ્રેસિડેન્સી સ્ટેટમાં, જે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત
ભેગું હતું એ ગુજરાતી હતા અને એમના જે પિતાજી છે દિનાનાથ મંગેશકર એ મરાઠી હતા. એમણે સંગીતની તાલીમ 5 વર્ષની નાની વયે શરૂ કરી દીધી હતી અને 13 વર્ષની નાની ઉંમરમાં તેમના પિતાજીનું દેહાંત થતાં તેઓ અનાથ થઈ ગયા હતા. પછી એમની સંગીતની સફર એમણે તે જ વર્ષે, જે વર્ષે એમના પિતાજીનું દેહાંત થયું ત્યારે એક મરાઠી ચિત્રપટથી શરૂ કરી હતી. અનફોર્ચ્યુનેટલી એ સોંગ ફાઇનલ કટમાં નહોતું ઉમેરવામાં આવ્યું, પણ એમનો નાતો કલા જગતથી ત્યાંથી શરૂ થઈ ગયો હતો. 1945માં તેઓ મુંબઈ, માયાનગરી મુંબઈ શિફ્ટ થયા અને ત્યાંથી એમણે સંગીત જગતમાં પોતાના ના જે અવિસ્મરણીય કલાકૃતિઓ છે એ પીરસવાનું ચાલુ કરી દીધું. અને તમે જુઓ, જી જી બિલકુલ, આપને અટકા માંગીશ. હેમા માલિની જીની પ્રતિક્રિયા આવી રહી છે. જૈસે આપ દેખ સકતે હૈ ખુશ્બુ કિનારા, લેકિન ઇસ કિસ્મ કે બહોત સારે ગુલઝાર જી કે ફિર મનમોહન દેસાઈ કે નસીબ મેરે નસીબ મેં તું હૈ કે નહીં, એસા એક ગાના જે શોલે કા જબ તક હૈ જાન, સી ઓલ ઓલ આર માય વેરી બિગ હિટ સોંગ્સ. ઇસકે અલાવા નામ ગુમ જાયેગા, યુ નો, આપકો ઓર ભી કિસી ભી કિસ્મ કા, અગર એ સેડ સોંગ હૈ ઓર આપ જોની મેરા નામ મેં ભી દેખ સકતે હૈ કિતના અચ્છા અચ્છા 3-4 ગાને સબ મેરે ઉપર થા ઓર ગાના લતાજી કા ગાયા હુઆ એન્ડ ઓલ ધ સોંગ્સ વેર બિગ હિટ્સ ફ્રોમ દેટ ટાઈમ ટિલ રીસેન્ટલી જો ભી પિક્ચર મેને કિયા હૈ. ક્યા માનતે હૈ કે વો ઇસકે વાજા આપ ભવિષ્ય સુન પાયેંગે? બિલકુલ નહીં. આઈ મીન સબ લોગ કોશિશ જરૂર કરતા હૈ, બચ્ચે લોગ ભી બહોત અચ્છા ગાતે હૈ, બહોત સારે બચ્ચે લોગ, લેકિન ઉનકી ઉનકે જૈસા ગાના બહોત મુશ્કિલ હૈ. દેર ઇઝ યુ આર સમથિંગ વેરી સ્પેશિયલ, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ સમબડી લાઈક ધેટ. આપ માનતે હૈ કે સંગીત કે એક અધ્યાય કા સબલીકરણ હુઆ હૈ? હાં જી. આપ માનતે હૈ કે સંગીત કે જો એક અધ્યાય થા એક સબલીકરણ હુઆ હૈ, ઉન્હોને ઇતના લંબા સમય દિયા? હાં જી, ઇતને સાલ કે બાદ વો હમારે સાથ રહે, બીચ મેં રહે, બટ અભી સબકો. બિલકુલ વિજયભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે અલગ અલગ ગીતો તેમણે ગુજરાતીમાં પણ પીરસ્યા છે આપણને, જેમ એમણે જે વૈષ્ણવ ભજન તો તેને જે કહીએ, જે ભજન ગાંધીજીનું પ્રખ્યાત છે, જે એવું તલસ્પર્શી અને હૃદયસ્પર્શી રીતે એમણે ગાયું છે. કોઈ પણ ગીતની જે લિરિક્સ હોય એ કાગળ ઉપર કંઈક અલગ હોય છે, સંગીતકાર એને એની શૈલીમાં અલગ રીતે રજૂ કરતો હોય છે, પણ ગીતને કેવી રીતે શ્રોતાઓના કાન સુધી પીરસવું તેની અંતિમ જવાબદારી એ ગાયકની હોય છે. અને લતાજી જે રીતે એ શબ્દોને પકડતા હતા અને એમનો ભાવ અંદર નિચોડીને એ સંગીત શ્રોતાઓ અને શ્રાવકોને પીરસતા હતા, એની કોઈ કોઈ રીતે કમ્પેરિઝન થવી શક્ય છે? ગુજરાતીમાં તમે જો એમનું ગુજરાતી કનેક્શન હોય તો ગુજરાતી કદાચ સમજી શકતા હોય, એટલે તમે એવું માની શકો કે ભાઈ ગુજરાતી એમના માટે થોડુંક અસ્ખલિત રીતે સારી રીતે એ લોકો ગુજરાતી સંગીત પીરસી શકે, પણ એમણે ટોટલ 36 ભાષાઓમાં અલગ અલગ ગીતો ગાયેલા છે. એક સમય એવો હતો જ્યારે મુગલે આઝમ ફિલ્મ માટે ગીત પ્યાર કિયા તો ડરના ક્યા તેના સિંગર માટેનું ચયન થઈ રહ્યું હતું, ત્યારે દિલીપ કુમારજીએ એક એમનો વ્યૂ પોઈન્ટ રાખેલો હતો કે લતા મંગેશકરજી જે રીતે સંગીત ગાય છે અને એમનો અવાજ પાતળો છે અને એમના અવાજમાં થોડી ઘણી મરાઠીની શૈલી આવે છે, અને પ્યાર ક્યા તો ડરના ક્યા એ સંગીત છે એ મૂળત્વે એક રીતે જોવા જાઓ મુગલ અને ઉર્દુ ભાષા ઉપરનું છે, તો કદાચ એ ના ગાઈ શકે, પણ એમણે જે રીતે ગીત ગાયું એ ઓલ ટાઈમ ક્લાસિક રહ્યું. આજે પણ જો પ્રેમ ગીતોની એક નામાવલી બનાવવામાં આવે ઓલ ટાઈમ શ્રેષ્ઠ પ્રેમ ગીતોની, તો પ્યાર કિયા તો ડરના ક્યા વગર એ નામાવલી એ પૂર્ણ ન થાય. એટલે લતાજીનું પ્રેમ ગીતો તરફ કે પછી તમે ભજનો કહો, દેશભક્તિના ગીતો ગો, દરેક જાતની શૈલીમાં દરેક જાતના ગીતોમાં એમણે તેમનું હૃદય નીચોવીને જે ભાવ અંદર નાખેલા છે એ તમે ક્યારે ન ભૂલી શકો. બિલકુલ અર્કુલ, વિજયભાઈ જે રીતે લતા મંગેશકરજીની આપણે ચર્ચા કરી છે ત્યારે કોઈ પણ પ્રકારના પરિચયનો મોહતાજ નથી, તેઓ તમામ ભારત શું સમગ્ર વિશ્વમાં પણ મોટા ભાગે કોઈ તેમને ન ઓળખતું હોય તેવું ન બને, અને સાથે તેમને ઘણા બધા ઉપનામો પણ મળ્યા છે. જી, તમે એમની કારકિર્દી જુઓ, તેમની કારકિર્દીમાં એમને અસંખ્ય એવોર્ડો મળેલા છે.
अवॉर्ड मड़वा ए कोई कारीगरनो एक कला प्रेमी कोई संगीत पीरसनारनु अचीवमेंट कही शकाय, पण देशमां ज नहीं विदेशमां पण एमनी गणना लेवामां आवी छे। फ्रांस गवर्नमेंटे 2007 एमने लीजन ऑफ ऑनरना एवॉर्डथी सन्मानित कर्या हता। એટલે તમે જુઓ એમની જે કલા કારકિર્દી છે દેશના સીમાવાળાઓની પરે વિદેશમાં પણ એમની ની કીર્તિની ગાથાઓ એટલી બધી વર્ણવાયેલી છે। હમણાં જે સાહેબે કીધું એમ તેમનું ગાયેલું કવિ પ્રદીપ દ્વારા લખેલું ગીત એ મેરે વતન કે લોગો, એ તમે જુઓ 1962માં ચીને જે દગાખોરી કરીને ભારત ઉપર આક્રમણ કર્યું હતું અને સાઇનો ચાઇના યુદ્ધ જે વર્ષ સુધી ચાલેલું ઓલમોસ્ટ, ત્યારબાદ નેશનલ સ્ટેડિયમમાં દિલ્હીમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન આપણા જે ત્યારના રાષ્ટ્રપતિ હતા અને આપણા પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુની હાજરીમાં લતા દીદીએ આ ગીત ભરચક સ્ટેડિયમમાં એ ગાયેલું, અને જ્યારે એ ગીતની અંદર શબ્દો ગાવામાં આવેલા જબ ઘાયલ હુઆ હિમાલય ખતરે મેં પડી આઝાદી, ત્યારે જવાહરલાલ નહેરુ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા। તમે જુઓ સંગીત એ તમારા હૃદયને કેવી રીતે ટચ કરે છે, શબ્દોને તમે એવી રીતે યુટિલાઇઝ કરો કે તમારી અંદરની ભાવના એ જાગે અને તમે સૈનિકોના દુઃખ અને તેમના સેક્રિફાઇસની જોડે કનેક્ટ કરી શકો, અને ભારતના પ્રધાનમંત્રી જેવો શક્તિશાળી વ્યક્તિ પણ એમના એમની લાગણીઓને રોકી ના શકે અને આંસુઓ એ લાગણીઓના બંધને તોડીને બહાર આવી જાય, એ આનાથી મોટો બીજો એવોર્ડ શું હોઈ શકે? એમને ભારત રત્નથી પણ નવાજિત કરવામાં આવ્યા છે, એમને અગણિત ફિલ્મફેર ચારેક જેવા ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે, બીજા ન ગણાવો એટલા બધા એવોર્ડ મળ્યા છે, પણ જ્યારે તમે કલાપ્રેમીના હૃદયને ટચ કરો અને એની લાગણીઓને તમે બહાર લાવવામાં સફળ થાઓ એ જ સૌથી મોટો એવોર્ડ છે। જાયગા ચહેરા યે બદલ જાયગા મેરી આવાજ હી પહેચાન હે। આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે જયવંતભાઈ પંડ્યા, જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સાથે જ પ્રકાશભાઈ જાડાવાલા કલાકાર છે, વિજયભાઈ આહિર પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જયવંતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગે, જે રીતે ભારતે આજે સુર સામ્રાજ્ઞી ખોવ્યા છે, શું કહેશો આપ? લતા મંગેશકર એવું નામ છે, જી અમર રહેશે એમના ગીતો દ્વારા, એમના અવાજ દ્વારા, અને કોઈ પણ પ્રકારનો કોઈ પણ શુભ પ્રસંગ હોય કે માથો પ્રસંગ હોય, કન્યા વિદાયનો પ્રસંગ હોય કે પછી છેડછાડનો પ્રસંગ હોય, એમના જે અમર ગીતો છે અને એ ગીતો એ આપણને આપીને ગયા છે, એ સુવર્ણ દાયકો તો સંગીતનો, ફિલ્મ સંગીતનો। તો ચર્ચા કરીએ ત્યારે વિજયભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે અમુક જે ક્ષેત્ર હોય છે, કારકિર્દી હોય છે, તેમાં પણ અમુક એજ લિમિટ ક્યાંક ને ક્યાંક નડતી હોય છે, પરંતુ લતા મંગેશકર ઘણા લોકો જે ઘણા સિંગર પણ થઈ ગયા કે અમુક ઉંમર થતાની સાથે તેઓ પોતાનું ગાયકી છોડી દેતા હોય છે, પરંતુ લતાજીનું જે સંગીત પ્રત્યેનો જે પ્રેમ રહ્યો છે, લગભગ 80 વર્ષ તેમણે પોતાના સંગીતમાં આપી દીધા છે અને તેમણે કોઈ પ્રકારની તેમનો જે અવાજ છે તે પણ ક્યારેય નથી બદલાયો। ચોક્કસથી લતાજીના સંદર્ભમાં એવું કહી શકાય કે એમની એજ સાથે એમનો અવાજ જુવાન થતો ગયો, અને આ વસ્તુ એક રીતે જોવા જાઓ તો ઈશ્વરની દેન જ હોઈ શકે। સંગીતનો તમે રિયાઝ કરી શકો, અભ્યાસ કરી શકો, તમે સંગીત શીખી શકો, પણ તમારો અવાજ દિવસે દિવસે તમારી એજ જોડે જોડે જુવાન થતો જાય, એને ચમત્કાર ના કહો તો બીજું શું કહો? અને આ વસ્તુ ત્યારે જ શક્ય છે જ્યારે કલાકારનો આત્મા પવિત્ર હોય અને એ પવિત્ર આત્માથી એની સાધના કરી શકે, એ સંગીતને એક અર્થોપાર્જનનું સાધન જોવાની સાથે સાથે એ સંગીતને સાધના તરીકે પણ જોતો હોય। અને તમને હે ઇસ પૃથ્વી પર રચનાકારો કે ગાને વો ગાતી થી તો ઉસમેં શ્રંગાર ભર દેતી થી ઓર અલંકાર ભર દેતી થી, તો ઇસ તરહ કી દિવ્યાત્માએ જો હોતી હૈ वो परमात्मा ही भेजते हैं गंधर्व रूप बनाकर। मेरी बहुत प्रार्थना है समस्त भारतवासियों से, समस्त विश्ववासियों से, जो उनको प्यार करते हैं, प्रशंसा करते हैं, उनको परमात्मा शक्ति दे ये पीड़ा सहने की, तत्पश्चात
उनका पंच तत्व जो देह है उसको सदगति मिले, परमात्मा उनकी आत्मा को अपने श्री चरणों में रखें। हरिओम, ओम शांति। તો વિજયભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે લતાજી જેમ જેમ તેમની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેમનો અવાજ વધુ ને વધુ જવાન થતો ગયો. હા, ચોક્કસથી. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે આ એક ઈશ્વરની દેન જ હોઈ શકે. તમે સંગીતનો રિયાઝ કરી શકો પણ ઉંમર એનું કામ કરતી જ હોય છે. અને ઉંમર જોડે જોડે આપણે મહાન સંગીતકારોને સમયની જોડે વિલીન થતા જોયા છે. પણ લતાજી એક એક્સેપ્શન હતા કે જે કન્ટેમ્પરરી હિરોઈનને અવાજ આપતા હતા. અને તમે એવું કરી ના શકો કે આ હિરોઈનની પાછળ પ્લેબેક સિંગરની ઉંમર કોઈક 70 વર્ષ 75 વર્ષની છે. અને એ વસ્તુ જો જ્યાં સુધી તમારો આત્મા પવિત્ર ના હોય ત્યાં સુધી શક્ય નથી. હું તમને એક કિસ્સો કહીશ. 1999માં એમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. અમુક સીટો કલાકારો માટે રિઝર્વ રાખીને સરકાર, જે તે શાસિત સરકાર હોય છે, એ કલાકારોને રાજ્યસભામાં મોકલતા હોય છે. લતા મંગેશકર ત્યારે એમપી હતા. પણ કલાકારો જેમ તમે કહો એ રાજકારણી ક્યારેય ન બની શકે. એમની હાજરી ખૂબ જ નહિવત રહેતી હતી અને એ હંમેશા સંગીતમાં અને તેમની કલાની દુનિયામાં વધારે સમય વ્યતીત કરતા હતા. જો એ ચાહત તો એ સમયગાળા દરમિયાન એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટના દિવસોનો એ પગાર લઈ શકતા હતા. પણ એમને એ વસ્તુનું જરા પણ એક પણ મહેનતાણું નહોતું લીધું, એ કહીને કે ભાઈ હું સમય આપી શકી નથી તો હું આ સેલરી ડિઝર્વ નથી કરી શકતી. આ વસ્તુ જ્યારે તમે અંદરથી પવિત્ર ના હો ત્યાર સુધી તમે ન કહી શકો. એટલે શુદ્ધ આત્મા હોય એ જ આવી રીતે પવિત્ર સંગીતની સાધના કરી શકે અને લોકો થકી લોકોને આ સંગીત પીરસી શકે. એટલે એમના ઉપર, એમના અવાજ ઉપર ક્યારે સમયની થાપટો વાગી નથી અને એમનો અવાજ સર્વકાલીન હંમેશા એવરગ્રીન રહે છે. ચર્ચા તરફ આગળ વધી આપણી સાથે જયવંતભાઈ અને વિજયભાઈ ચર્ચામાં ઉપસ્થિત છે. વિજયભાઈ, જે રીતે વાત કરીએ લતા દીદીની, ત્યારે તેમના જે ભાઈ બહેનો હતા, લગભગ 5 ભાઈ બહેનો તેઓ હતા, જેમાં સૌથી મોટા લતા દીદી હતા. અને અન્ય ભાઈ બહેનોની જો વાત કરીએ તો ઉષા મંગેશકર, આશા ભોંસલે પણ ગાયિકા છે, સાથે તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર પણ સંગીતકાર છે. એટલે તમામ જે એક જ પરિવારમાંથી તમામ લોકો સંગીતકાર છે, ગાયિકા છે, ત્યારે તેમના વચ્ચે કેવા પ્રકારના સંબંધો હતા? ચોક્કસથી, જ્યારે પ્રતિભા એક કુટુંબમાં સંકળાયેલી હોય ત્યારે એમ કહી શકાય કે આખું એક ઘરાનું છે એ સંગીતને આગળ ધપાવી રહ્યું છે. પણ ક્યારેક ક્યારેક થોડી ઘણી સિબ્લિંગ રાઇવલરી આવતી જ હોય છે. તમે એક જ ક્ષેત્રમાં જ્યારે કારકિર્દી બનાવી રહ્યા હો ત્યારે સ્વાભાવિક રીતે લોકો તમારી કમ્પેરિઝન કરે કે આ વધારે સારું ગાય છે કે આ વધારે સારું ગાય છે. અને તેવી જે એક સિબ્લિંગ રાઇવલરી લતા દીદી અને આશા ભોસલેની વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન એક જાતની દેખાતી હતી. 1960ના દાયકામાં લતા દીદી અને રફી સાહેબની એક જોડી હતી અને એમણે ઘણા હિટ સોંગ્સ આપેલા હતા. અને એમની એક પ્રણય ગીતો માટેની એક જોડી કહેવામાં આવતી હતી. હવે એ દાયકામાં રોયલ્ટી મુદ્દે રફી સાહેબ અને લતા મંગેશકર વચ્ચે થોડો ખટરાગ થયો હતો કે રોયલ્ટીની વહેંચણી, આપણે જો બંને ગીતો ગાયા હોય તો રોયલ્ટીની વહેંચણી કેવી રીતે કરવામાં આવે. એ બાબતે ખટરાગ થતાં લતા મંગેશકર અને રફી સાહેબની જોડી તૂટી હતી. અને લતા મંગેશકર ત્યારબાદ મુકેશજી, તલત મહેબૂબ, કિશોર કુમાર, મન્નાડે જોડે વધારે ગીતો ગાતા જોવામાં મળ્યા હતા. જ્યારે રફી સાહેબની તૂટેલી જોડીની પૂર્તિ આશા ભોંસલે એમની સાથે જોડાઈને કરેલી હતી. એટલે આશા ભોંસલે પછી રફી સાહેબ જોડે ગીતો ગાતા થયા હતા. પણ આ બધી એક હેલ્ધી કોમ્પિટિશન હતી. જ્યારે પણ તમે જુઓ લતા મંગેશકરની તબિયત બગડી હોય કે પછી વારે તહેવારે એમને શુભેચ્છાઓ આપવાની હોય, આશા ભોંસલે હંમેશા એમને પડખે જ ઊભા રહ્યા છે. હમણાં જ આશા ભોંસલેજીનું નિવેદન આવેલું હતું કે કોઈ મૂર્ખ જ હોઈ શકે જે લતાજીના ગીતો ગાવાની જરૂરત કરી શકે, એમના પગરખામાં પગ મૂકવાની તાકાત ધરાવી શકે. કોઈ પણ
અજોડ અને બેબૂજ વસ્તુની સેકન્ડ કોપી થર્ડ કોપી થઈ શકે, પણ એને ક્યારે રિપ્લેસ ન કરી શકાય. એટલે લતા દીદી અને એમના સિબ્લિંગ વચ્ચે હા ચોક્કસપણે કારકિર્દીમાં થોડી ઘણી રાઇવલરી હોઈ શકે, પણ એ હેલ્ધી કોમ્પિટિશન સિવાય બીજું કંઈ ન હતું. બિલકુલ, આપણી સાથે નીરજભાઈ ગજ્જર જેઓ ગાયક છે જોડાઈ ગયા છે. નીરજભાઈ, જે રીતે લતા દીદી આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે કોઈક તેમની રસપ્રદ વાત આપ વાગોળવા માંગતા હો તો. જી હા, હું એક ઘણી બધી એવી વાતો છે લતા દીદીની કે એમના માટે આપણે જેટલું પણ કહીએ એટલું ઓછું છે, પણ આજે એવું કહી શકાય અને જોગાનું જોગ આપણે પણ કહી શકીએ કે ગઈકાલે વસંત પંચમી હતી, માં સરસ્વતી માતાનો દિવસ હતો, અને આજે આપણા હિન્દી ઇન્ડસ્ટ્રીના, આપણા ગુજરાતના, આપણા ઇન્ડિયાના, ભારત દેશના એક એવા અવાજને પ્રભુના પાસે પ્રભુએ બોલાયા છે કે લતાજી કોઈ પણ ગીત એમને જે એમના ટોનમાં એમના અવાજમાં ગાયું છે એ ગીત એમનું પોતાનું થઈ ગયું છે. અને આજે આપણે ઘણી વખત એ મેરે વતન કે લોગો સાંભળીએ છીએ, પણ જયારે લતાજીએ જયારે ગાવેલું ત્યારે આપણે ગીત આપણે જયારે સાંભળીએ છીએ આજે પણ એવું જ લાગે કે સાક્ષાત માં સરસ્વતી પોતે જ આપણને આ ગાયને સંભળાવી રહ્યા છે. અને દેશની દેશભક્તિ માટે આનાથી વધારે સરસ અને અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ એવું ગીત નથી બન્યું જે આ ગીતને ઓવરટેક કરી શકે. અને આજે સમગ્ર વિશ્વમાં, ભારત દેશ સિવાય પણ સમગ્ર વિશ્વમાં એક શોકનું વાતાવરણ ઉભું થઈ ગયું છે. બિલકુલ નીરજભાઈ, એવું કોઈ ગીત કે જે લતા મંગેશકરજી માટે આપ અત્યારે ગાવા માંગતા હો? હા, એમ તો મેં હમણાં કીધું કે એ મેરે વતન કે લોગો, પણ લતાજીના ઘણા બધા ગીતો એવા છે લતા દીદીના, એમાંથી મને જે મારું ગમતું પ્રિય ગીત છે એ હું બે લાઈન આપ સૌને સંભળવાની કોશિશ કરીશ. એ છે, આજા રે આજા રે ઓ મેરે દિલ પર આજા, દિલ કી પ્યાસ બુઝા જા રે, આજા રે આજા રે ઓ મેરે દિલ પર આજા, દિલ કી પ્યાસ બુઝા જા રે, ઓ જી. બિલકુલ નીરજભાઈ, જોડા સુર સાધના મેં અંતિમ સાંસ તક વો અપના યોગદાન કરતી રહી ઓર 7 દશક તક ભારતીય સંગીત કો, ભારતીય શાસ્ત્રીય સંગીત કો, ભારતીય ફિલ્મો કે સંગીત કો વો સજાતી રહી, સંવારતી રહી. ગાના ચાહે કોઈ ભી હો, ભક્તિ ગીત હો ચાહે શાસ્ત્રીય સંગીત હો યા ચાહે ફિલ્મી ગાને હો, લતાજીને સભી પ્રકાર કે ગાનો સે ઉનકે ચાહને વાલો કે મન કો મોહા હૈ. લતાજી કી આવાજ ઈશ્વર કી દેન થી, જૈસે કોઈ બચ્ચે કી મુસ્કાન કા કોઈ ધર્મ કોઈ મહજબ નહીં હોતા હૈ, ઉગતે હુએ સૂર્ય કી રોશની કા કોઈ મઝહબ કોઈ ધર્મ નહીં હોતા હૈ, ફૂલો કી ખુશ્બુ કા કોઈ મઝહબ કોઈ ધર્મ નહીં હોતા હૈ, ઇસમે ઈશ્વર કા આવાસ હોતા હૈ. ઇસી પ્રકાર સે લતાજી કી આવાજ કા ભી કોઈ મઝહબ કોઈ ધર્મ કોઈ સીમાએ નહીં થી, વો પૂરે વિશ્વ કો ઈશ્વર કી દેન થી. મેરે વ્યક્તિગત જીવન મેં ભી લતાજી સે મેરે ઘનિષ્ઠ રિશ્તે રહે હૈ, કઈ બાર મેરે જીવન કે નાજુક સે નાજુક પલો મેં મુજે ઉન્હોને ઢાઢસ બંધાને કા ભી કામ કિયા હૈ, ઓર હમેશા ઉન્હોને જબ ભી ફોન કિયા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે લિયે કિયા યા સંગીત કે લિયે કિયા. ઇતના સમર્પિત જીવન આજ હમ સબ કે બીચ મેં નહીં રહા હૈ. યુગો તક લતાજી કી સ્વર સાધના ઓર લતાજી કી આવાજ ઓર લતાજી કા સંગીત કે પ્રતિ લગાવ અનેક પીઢીઓ તક સબકો પ્રેરણા દેતા રહેગા. ઓર આજ જબ લતાજી નહીં રહી હૈ તબ મેરે જૈસે કરોડો ઉનકે ચાહને વાલે એક રિક્તતા કા અનુભવ કર રહે હૈ, ઓર એ જો શૂન્યાવકાશ હુઆ હૈ વો કાફી લંબે સમય તક ભારતીય સંગીત મેં ઉસકી ક્ષતિપૂર્તિ હોના મેં સંભવ દેખતા હું. લતા મંગેશકર ને અનેક ભારતીય ભાષાઓ કે સંગીત કો ભી અપને યોગદાન સે મજબૂત કરા, લોકપ્રિય કિયા ઓર મૂળ શાસ્ત્રીય સંગીત સે બને ગાનો સે
उन्होंने नई पीढ़ी को भी शास्त्रीय संगीत को जानने का और उसकी मधुरता को पहचानने का मौका दिया। आज लता जी हमारे बीच में नहीं है, हमेशा गीता में ईश्वर में इनकी श्रद्धा रही। मैं ईश्वर के श्री चरणों में यही प्रार्थना करता हूँ कि लता जी की आत्मा को चीर शांति दे और उनके चाहने वाले को ये सदमा सहन करने की शक्ति दे। ओम शांति शांति शांति। जी रीते लता दीदी संगीत ने एक आगवी ज रीते वंदना करता था, तेओ तेने साधना मानता था। जेम के तेओ ज्यारे पण गावानुं शुरू करे अथवा तो जे तेमनो स्टूडियो हतो तेमां जाय तो चप्पल वगर तेओ सिंगिंग करता था। आ तमाम बाबते क्यांक तेओ खूब ज धार्मिक पण हता, एटले केवी तेमनी वंदना हती ने केवी साधना कही शकाय? તમે જુઓ, એક પવિત્ર આત્મા જે રીતે ગીત ગાય અને અમુક કૃતિઓ આપણી સમક્ષ મૂકીને જાય, અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ, એ ભજન, એ કૃતિ તમે આજે પણ સાંભળો તો તમે ધ્યાનમગ્ન થઈ જાઓ, તમારું મન એકદમ શાંત થઈ જાય। એમણે શ્રી રામચરિત માનસ ઉપર એક આલ્બમ પણ ગાયેલું હતું, એમાં અલગ અલગ રામ ભગવાનના ભજનો ગાયેલા હતા। સવારમાં તમે જ્યારે ઉઠીને એ ભજન સાંભળો, મને યાદ છે હું નાનો હતો ત્યારે મારા પિતાજી એ ભજનો, એક અમારે સીડી પ્લેયર હતું એના પર વગાડતા હતા, અને 8-9 વર્ષના બાળકને, 10 વર્ષના બાળકને ભજન વિશે શું ખબર પડે, પણ એ કૃતિઓ સાંભળીને હું પણ મોહિત થઈ જતો હતો અને એ આખું આલ્બમ બેસીને મારા પિતાજી જોડે સાંભળતો હતો। એટલે આવી તો અનેક કૃતિઓ એમને સર્જી છે। બીજી રીતે તમે જોવા જાઓ, જ્યારે એમણે શરૂઆત કરી હતી ત્યારે શરૂઆતમાં હા, એમનો અવાજ થોડો ઘણો નકારી દેવામાં આવ્યો હતો, અને ત્યારે એક ગાયિકા હતી નૂરજહાજી, જેમનું ચલણ વધારે હતું, જે ભાગલા બાદ પાકિસ્તાન જતા રહ્યા હતા। સી રામચંદ્રને એક જે સારા એવા સંગીતકાર હતા, એમણે એક આત્મકથા લખેલી હતી અને એ આત્મકથામાં એક પ્રસંગ એમણે વર્ણવેલો હતો। એ પ્રસંગ હું એટલા માટે અહીંયા દાખવીશ, તમે જે રીતે કીધું ને કે એ સાધના કરતા હતા સંગીતની, અને સંગીત એક એવી યુનિવર્સલ લેંગ્વેજ છે જેને કોઈ પણ જાતના સંપ્રદાયના કે ધાર્મિક બાધ નડતા નથી, અને એ દેશના સીમાડાઓને ચીરીને હૃદયથી હૃદય જોડે વાત કરતી હોય છે। 1953માં લતા મંગેશકરજી અમૃતસર ગયા હતા, અને અમૃતસરના રોકાણ દરમિયાન એમણે નૂરજહાજીને ફોન લગાવ્યો અને એમને જૂના દસકાની અને અત્યારે ત્યારની જે પરિવર્તિત વાતો હતી એ લગભગ 2-2.5 કલાક સુધી એમણે ચર્ચાઓ કરી, અને એ કનેક્ટમાં જેમ કલાકાર બીજા કલાકાર જોડે કનેક્ટ કરતો હોય, અને એ ત્યારે દેશ કે જાતિ ધર્મ કંઈ જોતો નથી, એમણે કીધું કે નૂરજહાજી મને આપને મળવાની ખૂબ જ ઈચ્છા છે, પણ ત્યારની પ્રવર્તિત પરિસ્થિતિઓને કારણે ભારત પાકિસ્તાન અલગ હતા, બંનેને તો કેવી રીતે મળી શકાશે। ત્યારે શ્રી સી રામચંદ્રનજી જે મ્યુઝિક ડાયરેક્ટર હતા, એમણે એમની ભૂમિકા દ્વારા બંનેને વાઘા બોર્ડર ઉપર, જે નો મેન્સ લેન્ડ કહેવામાં આવે છે, ત્યાં બંનેનો મેળાપ કરેલો હતો, અને લગભગ 2 કલાક એ મુલાકાત ચાલેલી હતી, અને બંને જૂના ગીતો ગાયા હતા હર્ષોલ્લાસમાં, અને ત્યાં ઉપસ્થિત સૈનિકો પણ એ માહોલ જોઈને રડી પડ્યા હતા। એટલે કલાકાર જે એક યુનિવર્સલ લેંગ્વેજમાં સંગીત પીરસે એ એક ઉત્તમ ઉદાહરણ એ મુલાકાત દરમિયાન પડવામાં આવ્યું। વિજયભાઈ અને જયવંતભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર। તો દર્શક મિત્રો, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, લતા દીદી હવે આપણી વચ્ચે નથી રહ્યા, માત્ર ને માત્ર તેમની યાદો રહી છે। તો આ સાથે ચર્ચામાં અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।